આણંદના સરદારગંજમાં આવેલું મોટા બળિયાદેવનું મંદિર સમગ્ર શહેરના લોકો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. આ મંદિર શહેરની મધ્યમાં હોવાથી અનેક લોકો દર્શન માટે આવે છે. જો કે હાલ આ મંદિર ચોરની કરતૂતને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં એક ચોરે 10,000ની રોકડ રકમની ઉઠાંતરી કરી છે, જો કે તેણે બળિયાદેવના દાગીનાને હાથ નથી લગાવ્યો. સાથે જ નોટિસ બોર્ડ પર લખ્યું છે કે જો તેને નોકરી મળી જશે તો તે 7,000ની રકમ મંદિરને પરત કરશે, નહીં તો માત્ર 2,000 જ પરત કરશે. બાજુથી ચોર ચડ્યા અને દાદરા ઉતરી નીચે આવ્યા, દાદરાની ગ્રીલ તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો અને મંદિરની અંદર બધું ફેરામ ફેરી રમણ ભમણ કર્યું. મંદિરના ભગવાનના વાઘા હતા એ બધું ફેરી નાખી, અંદર મારા પૈસા મૂકેલા હતા એ 10,000 રૂપિયા એમણે લઈ લીધા અને બીજું કશું લીધું નહીં, અને બોર્ડ ઉપર લખીને ગયા કે મેં સિર્ફ 10,000 રૂપિયા લેતા હું, નોકરી મિલે પર વાપસ લોટા દઉંગા. સામાન્ય રીતે ચોરની વાતને માની શકાય નહીં, પરંતુ અહીં ચોરે પોતાની સાથે થયેલી કથિત છેતરપિંડીની વાત પણ કરી છે, જેને લઈને સ્થાનિકોમાં પણ ચોરની કરતૂતે આશ્ચર્ય જગાડ્યું છે. ઘણા સમયથી આગળ દર્શન કરવા આવીએ છીએ, પણ અમે આવો વિચિત્ર ચોર કોઈ દિવસ જોયો નથી, અને એવો લખાણ કરીને ગયો છે કે અમે હું નોકરી કરીને 10,000 રૂપિયા તમને અહીં આગળ પાછા આપી છે, આવો ઈમાનદાર ચોર કોઈ દિવસ અમે જોયો નથી. ચોરી કરનારની કરતૂતે લોકોને અવઢવમાં મૂકી દીધા છે, પરંતુ દાગીના ન લેવાની ચોરની દાનતને લોકોએ આવકારી છે, ત્યારે આશા રાખીએ કે જલ્દીથી ચોરી થયેલી રકમ મંદિરને પરત મળી જાય. ભાવેશ પટેલ, VTV આણંદ.